ધોરીમાર્ગ ઉપર ભીલાપુર નજીક ઢાઢર નદી ઉપર તૂટેલી રેલિંગને લઈને વાહન ચાલકોમાં જીવનું જોખમ ઊભું થયું છે. ડભોઈ વડોદરા માર્ગ ઉપર ભીલાપુર અને થુવાવી વચ્ચે હાલમાં જ 2-3 અકસ્માત થવા પામ્યા હતા. સદભાગ્ય કોઈ જાનહાની થવા પામી ન હતી, પરંતુ જાણવા મળ્યા મુજબ થોડા સમય પહેલા એક હાઈવા ટ્રકનું ભીલાપુર પાસે આવેલા ઢાઢર નદીના બ્રિજની રેલિંગ સાથે અકસ્માત થતા લોખંડની રેલિંગ સહિત આરસીસી કોન્ક્રીટની રેલિંગને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જો કે રેલિંગના કારણે ટ્રક નદીમાં ખાબકતા બચી હતી, સાથે મોટી હોનારત ઘટના થતા ટળી હતી. તે છતાં તંત્ર દ્વારા આ ક્ષતિગ્રસ્ત રેલિંગનું સમારકામ ન કરાતા વાહન ચાલકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્રને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું હોય, તંત્રનું ધ્યાન આ ગંભીર બાબતે દોરાતું ન હોય, તંત્રને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રેલિંગને લઈ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે કે શું? સાથે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ હોય, અવારનવાર મોટા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ દિગ્ગજ રાજનેતાઓ અવર જવર કરતા હોય, આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપે, નહીતર રાત દિવસ ધમધમાટ કરતા રોડ ઉપર ભંગાણ પામેલ રેલિંગના કારણે કોઈ મોટી હોનારત સર્જાશે તેવું વાહન ચાલકો અને વટેમાર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે.